राज्य में वरसी रहेला सार्वत्रिक भारे वरसाद ने लई उभी थनार संभावित परिस्थिति ने पहोंची वळवा अने आगोतरा आयोजन माटे मुख्य सचिव डॉक्टर अनिल मुकिमे राज्यना स्टेट इमरजन्सी ऑपरेशन सेंटर खाते समीक्षा बैठक योजी हती, जेमा विविध विभागना उच्च अधिकारी जोड़ाया हता। परिस्थिति ने पहोंची वळवा राज्यनुं वहीवटी तंत्र सज्ज होवानुं तेमणे जणाव्युं हतुं। રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડોક્ટર અનિલ મુકિમે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। આ બેઠક બાદ રાહત કમિશનર હર્ષદ પટેલે વિગતો આપતા કહ્યું કે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાથી હવામાન વિભાગની આગાહી છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું અને સ્થાનિક વહીવટીતંત્ર સજ્જ છે। ઉપરાંત એનડીઆરએફની 13 ટીમો તૈનાત કરી દેવાઈ છે, જેમાં એસડીઆરએફની 11 તથા એનડીઆરએફની 2 ટીમો એમ અન્ય 13 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે। કચ્છ ઝોનમાં સૌથી વધુ 126.81% વરસાદ, સૌરાષ્ટ્રમાં 123.59% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં 86.19% સરેરાશ વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 73.77% સરેરાશ વરસાદ, ઉત્તર ગુજરાતમાં 75.15% વરસાદ નોંધાયો। હર્ષદ પટેલે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે, જેમાં આગામી 23 અને 24 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓને પરિણામે સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચનાઓ આપી દેવાઈ છે। તે જ રીતે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં તથા પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેના આધારે સમગ્ર સ્થિતિ પર રાજ્યકક્ષાએથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આજે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। સારો વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા તારીખ 13 ઓગસ્ટથી વરસાદનો ત્યાં સ્પેલ છે, એમાં વરસાદની પ્રવૃત્તિ સતત ચાલુ છે। જે વેધર ડિપાર્ટમેન્ટનો જે ફોરકાસ્ટ છે એ મુજબ આજે 23 તારીખે ગુજરાતના બનાસકાંઠા અને પાટણ ગુજરાતના જિલ્લામાં અને મોરબી અને કચ્છ જિલ્લામાં, આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લા, અમદાવાદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અને સૌરાષ્ટ્ર જિલ્લામાં એક્સપ્રીમલી એવી રિપોર્ટ કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે। એ જ રીતે આવતીકાલના દિવસે પણ બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં અતિશય ભારે વરસાદ અને સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સરેરાશ 94.57% જેટલો સમગ્ર રાજ્યની સરેરાશ વરસાદ પડી ચુક્યો છે, 785 મિલીમીટર જેટલો વરસાદ, 94.57, અને એમાં હવે માત્ર બે જ તાલુકા એવા છે કે જેમાં 250 મિલીમીટર એટલે 10 ઇંચથી ઓછો વરસાદ છે, જે દાહોદ તાલુકાનો સિંગોળ, દાહોદ જિલ્લાનો સિંગોળ તાલુકો અને બનાસકાંઠાનો વાવ તાલુકો છે। એ બે તાલુકા સિવાય રાજ્યના બાકીના તમામ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ આ સિઝનમાં પડ્યો છે। 63 તાલુકો એવા છે કે જેમાં 251 મિલીમીટરથી વધારે વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અને જેની સામે રાજ્યનું વહીવટીતંત્ર પણ સતર્ક છે। તો આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્ય સચિવે સમીક્ષા બેઠક કરીને અધિકારીઓને જરૂરી સૂચન કર્યા છે, ત્યારે લોકો પણ આ દિવસો દરમિયાન તંત્રએ આપેલી સૂચનાનું પાલન કરે અને જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે અને તંત્રને સહકાર આપે તે આવશ્યક છે। અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, નિર્માણ ન્યૂઝ, ગાંધીનગર।